नमस्कार, हूं मिथुन। आप जोई रहा छो वीटीवी न्यूज। सौ प्रथम बात करिए तो महेसाणा जिला में वरसाद शुरू थई गयो छे। वीजळीना कड़ाका भड़ाका साथे वरसाद थई रह्यो छे अने महेसाणा शहर सहित जिला में वरसाद पड़ी रह्यो छे। तो जे रीते हवामान विभागे आगाही करी हती अने बे सिस्टम जे सक्रिय थई छे गुजरात में, तेना कारणे मेघराजा मनमुखीने वरसी रह्या छे। महेसाणा जिला में धोधमार वरसाद थई रह्यो छे अने वीजळीना कड़ाका भड़ाका साथे वरसाद शुरू थई गयो छे। तो हाल में जे लोको ऑफिस जई रह्या छे तेमने वरसाद कारण चौक्कसथी तकलीफ थती हशे। आ विषे वधु माहिती मेळवी अमारा संवाददाता कमलेश रावल पासेथी। कमलेश, जणावशो वधु વિગત આ વિશે? ચોક્કસથી આપને જણાવું કે જે રીતે વરસાદનું આગમન થયું અને સિઝનનો સારો કહી શકાય એવો વરસાદ મહેસાણામાં આજે થયો છે। મહેસાણા શહેરની વાત કરવામાં આવે તો માત્ર બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, સાથે સાથે કડીમાં પણ 1.5 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। અને વરસાદને કારણે મહેસાણા શહેરમાં સમગ્ર જે વિસ્તાર છે, પ્રવેશદ્વાર સમા વીપી નાળુ અને બંબરિયા નાળામાં પાણી ભરાઈ જતા બંને નાળા પેક થઈ ગયા હતા અને વાહન વ્યવહાર બંધ થઈ ચુક્યો હતો। તો બીજી તરફ માનવ આશ્રમ વિસ્તારની સોસાયટી વિસ્તારોમાં પણ ધરતી બંગલો સહિત વિસ્તારમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। તો નાગલપુર વિસ્તારમાં પણ અનેક સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હતા। આમ વરસાદને કારણે લોકોને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો બીજી તરફ સારી બાબત એ કહી શકાય કે વરસાદનું આગમન થયું ત્યારથી મહેસાણામાં સારો કહી શકાય તેવો વરસાદ નહોતો પડ્યો, પરંતુ આજે જે વરસાદ થયો એ નોંધપાત્ર વરસાદ થયો છે અને હાલ મહેસાણામાં સિઝનનો 98% જેટલો વરસાદ આજે પડેલા વરસાદ બાદ નોંધાઈ ચુક્યો છે। જી જી, આભાર કમલેશ માહિતી આપવા બદલ। તો વીજળીના કડાકા ભડાકા સાથે આજે વરસાદ થયો છે અને અત્યાર સુધીમાં જે રીતે મહેસાણામાં જે વરસાદ થયો હતો તે નોંધપાત્ર નહોતો, પણ આજે પડ્યો છે તે ઘણો જ સારો વરસાદ કહી શકાય। પણ આજે જે વરસાદ પડ્યો છે, મેઘરાજા મનમુખીને વરસ્યા છે અને એટલા મનમુખીને વરસ્યા કે ઘણા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। રસ્તા પર આપ જોઈ રહ્યા છો કે કાર અને રિક્ષા સહિતના જે વાહનો છે તેમને પણ નીકળવામાં મુશ્કેલી પડી રહી છે અને 1 થી 1.5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયેલા છે। તો ટુ વ્હીલર અને ફોર વ્હીલર જે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે અને રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। તો મહત્વની વાત એ છે કે વરસાદની જે તીવ્રતા છે તે વધુ હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। તો રસ્તા પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અને આજે મહેસાણામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે।